લક્ષગ્રુપટ્યુશન, હું રવિ પટેલ લક્ષગ્રુપટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 12, તેની અંદર પહેલા ભાગની અંદર પહેલા ચેપ્ટરની અંદર આપણે વિડીયો નંબર 21મો 22મો બનાવી રહ્યા છીએ. બાકીના 21 વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છે, જે ના જોયા હોય તો જોઈ લેજો અને પ્રથમ વિડીયો ખાસ જોજો જેની અંદર આ બધા જ વિડીયોની એકવાર ચર્ચા થયેલી છે, બરાબર. તો એનો પ્રશ્ન વાંચજો. સ્વાધ્યાય દાખલા નંબર 3નો 10મો દાખલો છે, પેજ નંબર 31 ઉપર આ તમારે અહીંયા ચોપડીમાં આપેલો છે. દાખલા ક્રમ આપણે આપણા વિડીયો પ્રમાણે દાખલા ક્રમ આપણો 21મો બને છે. આપણો દાખલા ક્રમ ટોટલ 22 બનશે મિત્રો. આના પછી છેલ્લું એક બાકી છે, વાંચો છું. રઘુવીરની આખરની મૂડી 80,000 છે, જેમાં ચાલુ વર્ષનો ઉપાડ 12,500 તથા નફાની રકમ 17,800ની અસર આપેલ છે. સરુની મૂડી પર વાર્ષિક 6% દરે કેટલું વ્યાજ થાય એ આપણે ગણવાનું છે. તો એકદમ સરળ દાખલો છે મિત્રો, એક સૂત્ર ઉપર ડિપેન્ડ છે. હું લખું છું અહીંયા ઘડી, સરુની મૂડી બરાબર આખરની મૂડી વત્તા ઉપાડ માઇનસ નફો. તો મિત્રો આ જ વસ્તુને હું અહીંયા ઘડી ઊભી કોલમ ટાઈપ લખું છું, આખરની મૂડી. તો આખરની મૂડી કેટલી છે મિત્રો? તો જો અહીંયા લખી છે આખરની મૂડી કેટલી છે, 80,000. તો 80,000 વત્તા ઉપાડ. તો ઉપાડ કેટલો છે મિત્રો? તો અહીંયા ઉપાડ આપેલો છે 12,500. તો 80 ને 92,500 થશે મિત્રો, સરવાળો કરશો તો. ત્યારબાદ માઇનસ નફો, નફો કેટલો છે? 17,800. તો મિત્રો બને તેટલી રકમ આપણે આ રીતે લખવાની, બરાબર. માઇનસ થશે એટલે હું કૌંસમાં લખું છું, 0 માઇનસ 0 જાય તો 0 0, 10 લઈએ, 10માંથી 8 જાય એટલે 2 2 ને 5 7, 1 થઈ ગયો, 1માંથી પછી 10 10માંથી 7 જાય એટલે 3 3 ને 1 4 એટલે 8 8માંથી 1 જાય તો 7, એટલે કે 74,700 સરુની મૂડી હશે. સરુની મૂડી પછી મૂડી પર મિત્રો 6% લેખે શું કીધું છે? વ્યાજ ગણવાનું કીધું છે. તો સરુની સોરી મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ તો 74,700 6% એટલે નીચે ભાગાકારમાં લખવા પડે મિત્રો, 7 6 42નો બગડો વધી પડી 4, 7 6 42નો બગડો વધી પડી 4, 6 4 24 ને 4 28નો આંકડો વધી પડી 2, 7 6 42 42 ને 2 44 એટલે 44 82 આનો જવાબ હશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. અને બીજા જે લોકો ટ્યુશન નથી રાખી શકતા તેમને અવશ્ય આ વિડીયો શેર કરજો, જેથી ઘરે બેઠા ભણી શકે. આભાર તમારો.